nih. મજામાં છો ને બધા? સરસ. જો હવે આપણે જૂનાગઢની પરિસ્થિતિ થોડી વિકટ થવા માંડી છે. અંદર જ રહેવાનું છે, ઘરમાં જ. જરાય મમ્મી ભેગું કે ક્યાંય કામ અર્થે નથી જવાનું. મમ્મીને શાકભાજી લેવા કે પપ્પાને કાંઈ વસ્તુ લેવા જાવી હોય તો ભેગું જવાનું નથી. કોઈ પણ પડીકા બજારમાંથી મંગાવો કે લ્યો, એ પહેલાં પડીકાને ઘરે આવીને કાં સાબુથી અને કાં સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરીને પછી જ પડીકું ખોલવાનું. કોઈ પણ બોટલ, કોઈ પણ પેકિંગ ક્યારેય એમણમ સીધે સીધું લઈને ખોલીને ખાવા નથી માંડવાનું. કોઈ પણ ઘર ઉપયોગી વસ્તુ પણ પડીકામાં કે પેકિંગમાં આવી હોય તો સેનિટાઈઝ કરી ન જ ખાવાની હો બેટા. મમ્મીને ને પપ્પાને કહેજો અને બહુ કાળજી રાખજો. મોઢે માસ્ક પહેરી જ રાખવાનું હો. સરસ ડાયા છો બધા. હવે તો બધાએ પરીક્ષા આપી છે, આપણી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, બરોબર? એના માટે બધાને કોંગ્રેચ્યુલેશન, કેમ કે બધાએ બહુ સરસ પ્રયત્ન કર્યો છે. હવે એક સિલી મિસ્ટેક થઈ છે એની હું તમને જાણકારી આપું છું. ઓકે, આપણે શીખી ગયા છીએ, છતાંય તમારે સમજવામાં ફેર પડ્યો છે. હવે જો, અંગ્રેજીની ભાષાઓમાં શીખવા માટે ઉચ્ચારો ખૂબ જરૂરી છે. તો અંગ્રેજી ભાષાના 26 મૂળાક્ષરો છે. કેટલા છે? 26, બરોબર? તો એ ઉચ્ચારને આપણે ખબર છે. તો અંગ્રેજી ભાષાના 5 સ્વર છે. ભાષામાં કેટલા સ્વર છે? 5 છે. એ, ઈ, આઈ, ઓ અને યુ, બરોબર? તો 5 સ્વર સિવાયના બાકી વધે એ બધા કેટલા શું છે? વ્યંજન છે. બાકી કેટલા વધે? 21. તો એ બધા વ્યંજન છે. ઓકે, તો હવે ખાસ યાદ રાખવાનું, તમને પેપરમાં પૂછે કે અંગ્રેજી સ્વર લખો તો આપણે શું લખવાનું? એ, ઈ, આઈ, ઓ અને યુ. ખાસ યાદ રાખજો. ઓકે, તમને એમ પૂછે કે નીચે આપેલા ગુજરાતી સ્વરોનું અંગ્રેજી કરો તો જ તમારે અનું એ, આનું ડબલ એ, ઈનું આઈ, ઈનું ડબલ ઈ, એવી રીતે લખવાનું છે. એટલે આપણે ખાસ વિચારવાનું, પેપર ભરીએ ત્યારે એક્સાઇટેડ નહીં થવાનું. મને આવડે જ છે, તમને બધું આવડે જ છે મને ખ્યાલ છે, છતાં પણ સિલી મિસ્ટેક કરેલી છે. તમને આવડે જ છે છતાં પણ તમે એકદમ ઉત્સાહમાં આવી ગયા કે ઓહો મમ્મી આ તો સાવ ટીચરે સહેલું પેપર લખ્યું, સાવ ટીચરે સહેલું, પણ છતાંય તમે ભૂલ ખાઈ જાઓ છો. વિચારીને લખવાનું છે, બરોબર? એટલું થઈ ગયું. હવે સ્વર અને વ્યંજનની તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર? તો આપણે આજે આપણે શીખીએ છીએ ફરીથી કે નામ કોને કહેવાય. તો કોઈ પણ અંગ્રેજીની અંદર નામ કોને કહેવાય? તો કે વ્યક્તિ, ગામ, શહેર, નદી કે કોઈ પણ સ્થળ, એને નામ કહેવાય છે, બરાબર? મેં તમને કીધું હતું કે નામનો પહેલો અક્ષર કેપિટલ અક્ષર જ હોવો જોઈએ. નામનો પહેલો અક્ષર કેપિટલ જ હોવો જોઈએ, બરોબર છે? તો નામ આપણે લખવું હોય તો કનું શું થાય છે? કે એ. કનું શું થાય? કે એ, બરોબર? તો કમલ લખવું હોય તો શું લખાય? પહેલાં કેપિટલ એ લખાય, પછી કે એ લખાય, એમ એ લખાય અને એલ લખાય, બરોબર? હવે એ કેપિટલ અક્ષર જ લખવાનો છે તમારે. પછી સ્મોલ લેટર, સ્મોલ લેટર, બાકીના બધા સ્મોલ લેટર આવે તો સ્મોલ લેટર પર તમને લખતા જ આવડે છે. કોઈ પણ સ્પેલિંગ હોય તો સ્પેલિંગની અંદર બધા જ અક્ષર સ્મોલ હોય છે. ઓકે, બધા જ અક્ષર સ્મોલ હોય છે. હવે તમારે આજે ફરીથી કક્કો લખવાનો છે. ઘણાને કક્કો હજુ નથી આવડતો એવું મને લાગે છે, બરોબર છે ને? હજી ઘણાને નથી આવડતો કક્કો. તો તમારે કક્કો આજ વખતે હોમવર્કમાં આપું છું, એ તમારે કઈ રીતે લખવાનો? મમ્મીને કે પપ્પાને કહેવાનું છે તમને બાજુમાં કક્કો લખી દે, આ રીતે ઊભો, ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ. અને ઝ શું કામ મેં બે વાર ઝ? તો કે એક ઝનો ઉચ્ચાર ઝેડ એ પણ થાય છે અંગ્રેજીમાં. અંગ્રેજીમાં ઝનો અંગ્રેજી ઝેડ એ પણ થાય છે અને ઝનું જે એચ એ પણ થાય છે. એટલે બે વાર લખવાનું. જ્યાં જ્યાં બે વખત બે શબ્દ, અંગ્રેજીના બે શબ્દ આવે છે ત્યાં બે વાર લખવાનું. એટલે તમને જનરલી ખબર પડે કે ઝનું ઝેડ એ થાય છે અને જે એચ એ થાય છે.
એવી રીતે તમારે આખે આખું પાનું જેટલું સમય ને એટલે સુધી આ રીતે લખવાનું છે અને સામે ત્રણ કોલમ કરવાની છે કેટલી એક બે અને ત્રણ કોલમ કરવાની ત્રણેય કોલમમાં આખો ફરીથી કક્કો લખવાનો છે અને એનું સામે અંગ્રેજી લખવાનું જેથી કરીને તમને પાકે પાકું ભૂલાઈ જાય ઓકે તો આપણે પહેલાં ક જોઈએ જેથી તમને પાકે પાકું ભૂલાય નહીં ઓકે ઓલું ભૂલાઈ જાય છે ને એ ન ભૂલાય બરાબર ને હવે આપણે ક જુઓ હું તમને શીખવાડું કઈ રીતે લખશો બરાબર તો પહેલાં તમારે અહીં અંગ્રેજીમાં શું લખવાનું ગુજરાતીનો ક લખવાનો પછી અંગ્રેજીનો કનું શું થાય તો કે કેવી રીતે લખશું આપણે કે ઉપરની ત્રણ લીટીમાં ઓકે અંગ્રેજી ક હંમેશા ઉપરની ત્રણ લીટીમાં થાય કે એ ઓકે વચ્ચેનો અક્ષર કેપિટલ છે પછીનો અક્ષર પછી પાછો અહીંયા ક લખવાનું કે એ ક કે એ આવી રીતે ઓકે એમ ખ તો કે એચ એ એવી રીતે તમારે આખે આખું પાનું ભરવાનું છે ઓકે ત્યાર પછી ડ પછી ઢ આવશે એવી રીતે આખે આખો કોકો ઢ ઢ ઢ ઢ ઢ પછી હણ 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 એને 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 થ થ એવી રીતે આખો કોકો પૂરો થઈ જાય ત્યાર પછી તમારે બારાક્ષરી લખવાની છે બારાક્ષરી ઓકે બારાક્ષરીની કેટલી લાઈન લખશું આપણે ગ અને ઘ લખાઈ ગઈ છે ઓકે બરોબર આપણે ગ અને ઘ શીખી ગયા છીએ બરોબર ત્યાર પછી આપણે કરશું ચ અને છ ચ અને છ આ રીતે લખજો ફોર લાઈન બુકમાં જેથી કરીને તમને અંગ્રેજી લખવામાં સરળતા રહે ચનું શું થાય સી એચ એ બરોબર તો ચાનું શું થાય તમને આવડે જ છે હવે સી એચ એ બરોબર છનું શું થાય સી ડબલ એચ એ છાનું સી ડબલ એચ એ ચીનું સી એચ આઈ ચી દીર્ઘ ચી સી એચ ડબલ ઈ પછી છી આવશે હસ્વ છી બરોબર એનું શું થશે સી ડબલ એચ આઈ સી ડબલ એચ આઈ પછી દીર્ઘ છી સી ડબલ એચ ડબલ ઈ જો ખાસ યાદ રાખજો પછી ચૂ સી એચ યુ ચૂ દીર્ઘ ચૂ સી એચ ડબલ ઓ એવી રીતે છું હસ્વ છું સી ડબલ એચ યુ અને દીર્ઘ છું બરોબર સી ડબલ એચ ડબલ ઓ બરોબર ખબર પડી ગઈ બધાને હવે આવશે ચે સી એચ ઈ ચઈ સી એચ એ આઈ ચો સી એચ ઓ ચૌ સી એચ એ યુ ચમ સી એચ એ એમ અને ચહ સી એચ એ એચ ઓકે એવી રીતે છે છેનું શું થશે સી એચ સી ડબલ એચ ઈ પછી છે છઈ સી ડબલ એચ એ આઈ પછી છો તો શું થશે સી ડબલ એચ ઓ છઉ સી ડબલ એચ એ યુ પછી છમ સી ડબલ એચ એ એમ અને છ
CHHAH. ઓકે, આવી રીતે આપણે બે લાઈન આજે વધારાની બારાક્ષરીની શીખા છે. તો તમારે હોમવર્કની અંદર આ બે લાઈન પ્લસ આ કક્કો આ રીતે ત્રણ કોલમમાં, ઓકે, ત્રણ કોલમમાં કક્કો લખવાનો છે આખે આખો આ રીતે. ઓકે, ચાલો આટલું તમારે આજે કરવાનું છે.